दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी दरेके दरेक वीडियो जल्दी मळी शके। હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ છે એ મેસેજ કરતા હોય છે અને ફોન પણ કરતા હોય કે આ નીટ એ વસ્તુ શું છે અને એ કેવી રીતે પૂછાય એની થોડી સમજૂતી આપજો એવું એમને ઘણી વખત કહેલું છે એટલે થોડો સમય છે આપણી પાસે તો એની થોડીક માહિતી આપણે મેળવીએ છીએ। તો અહીંયા એક વસ્તુ આવે છે નીટ અને બીજું છે એ ગુજકેટ છે પણ પહેલા આપણે નીટની વાત કરી લઈએ। નીટ શું છે? નેશનલ एलिजेबल एंट्रन टेस्ट जेने कहवाय क्षमता वालों एंट्रन्स माटेनो टेस्ट छे। खास करीने नीट ए लगभग छेल्ला त्रण वर्षथी फरजियात करी छे, आ चौथु वर्ष छे। मेडिकल ने लगती शाखाओ छे बधी एना माटे कोना माटे कोना एडमिशन माटे तो खास करीने मेडिकल अने पेरामेडिकल पण એ કારણ કે એમાં શું પેરામેડિકલ માટેના ગુણ પેલા જે ગાઈડલાઇન્સ છે એ દર વર્ષે બદલાતી હોય છે પણ મેડિકલની અંદર એમબીબીએસ છે ડેન્ટલ છે વગેરે ત્યાર પછી ફિઝિયોથેરાપી છે હોમિયોપેથી છે આયુર્વેદિક છે એ સિવાયની ઘણી બીજી શાખાઓ છે ઓથેલ્મોલોજી છે આંખ માટેના જે હોય તો આવી બધી શાખાઓ છે એના માટે નીટ એ લેવામાં આવતી હોય છે અને એના આધારે એનું એડમિશન અપાતું હોય છે અને પછી ફક્ત નીટના આધારે મેરિટ બને છે। તો આપણે જે થિયરીના જે માર્ક્સ છે થિયરીના 50% થિયરીના 50% હોવા જરૂરી છે અને જો 50% ન હોય તો ભલે નીટમાં ગમે તેટલા માર્ક હોય પણ તમે એલિજેબલ નથી, તમે ન એનું એડમિશન આપી શકો। નીટ આપી શકો છો કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે આ રિઝલ્ટ આવે એના પહેલાં નીટ પરીક્ષા લેવાતી હોય છે તો તમે પરીક્ષા આપી શકો છો પણ કોઈ અર્થ નથી કારણ કે તમને એડમિશન માટે તમે લાયક નથી। તો આ જે 50% છે એ કયા ગણવામાં આવે છે? દાખલા તરીકે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી 100 માર્ક થિયરી છે દરેકના વત્તા 50 માર્ક પ્રેક્ટિકલ છે, ટોટલ 150 થાય છે દરેકના 150। આ થિયરી છે આ પ્રેક્ટિકલ છે અને 150 દરેકના લેખે 450 કારણ કે અમારો થોડો ફેરફાર રહેતો હોય છે અને પછી છેલ્લે છેલ્લે એવું નક્કી કર્યું છે કે ભલે પ્રેક્ટિકલના પણ અંદર ગણતરીમાં લઈએ તો 450માંથી મિનિમમ 225 માર્ક્સ હોવા જરૂરી છે। 225ની જગ્યાએ 224 માર્ક તમારા આવે તો તમે એના માટે એલિજિબલ નથી, તમે એને પરીક્ષા આપી શકો પણ એને એડમિશનના લાયક તમે નથી રહેતા। તો આ વાત થઈ માર્કિંગ સિસ્ટમ છે એની વાત આવી। હવે એની અંદર જે શામાંથી અથવા તો કેવા પ્રશ્નો વિશેની વાત કરીએ તો ખાસ કરીને જે માળખું છે તો એની અંદર બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સીએસ બરાબર છે ને PHYSICS ફિઝિક્સ બરાબર। તો અહીંયા 11+12 ધોરણ 11+12 સિલેબસ 11મું અને 12મું બંનેનો લેવામાં આવે છે કારણ કે હવે આપણે સીબીએસસીનું ગુજરાતી કરી દીધું છે એટલે આપણો અભ્યાસક્રમ એ સીબીએસસીનો જ અભ્યાસક્રમ છે, સિવાય કે એકાદ બે ટોપિક આગા પાછા એ લોકો કરતા હોય છે એના આધારે પણ આ અભ્યાસક્રમ લેવામાં આવતો હોય છે। હવે ટકાવારીની દ્રષ્ટિએ જો આપણે ગણીએ તો એની અંદર ધોરણ ની વાત કરી આપણે ટકાવારીની અંદર લઈએ તો 50% પ્રશ્નો છે એ બાયોલોજીના આવે છે અને બાકીના 50%ની અંદર 25% ફિઝિક્સ અને 25% છે એ એમાં કેમેસ્ટ્રી આવે છે। 50% છે તો એની અંદર 90 પ્રશ્નો, ચલો અહીંયા લખી દો ટકાવારી, પછી પ્રશ્નો કેટલા હોય છે તો આમાં 90 પ્રશ્નો છે જ્યારે આના બંને થઈ 90 એટલે 45 વત્તા 45 ગુણભાર દરેક પ્રશ્નનો ગુણભાર કેટલો છે? દરેકમાં સરખો છે, ચાર ગુણનો પ્રશ્ન છે દરેકની અંદર એ ગુણભાર સરખો છે। જો એ પ્રશ્ન ખોટો પડે તો માઇનસ સિસ્ટમ છે, માઇનસ
सीस्टम तो माइनस वन थाय दरेक में माइनस एक एक थी सके जो साचो प्रश्न पड़े तो चार मार्क मे अने खोटो प्रश्न पड़े तो एना चार तो न ज मळे पण तमे जे आगळना साचा प्रश्नने लाया छो एनी अंदरथी माइनस एक थाय एटले कहेवानो अर्थ एवो छे एक प्रश्न खोटो पड़े तो पांच मार्कनो आपणने नुकसान जाय दरेके दरेक विषयनी अंदर एक प्रश्न खोटो एटले पांच मार्क ओछा थई गया छे। हा तमे एटेन न करो तमे टपकू नथी करता एनी अंदर तो तमारा ए प्रश्नना चार मार्क एटला ज कपाय एक माइनस थाय नहीं जो तमे एटेन न करो तो बाकी एटेन करो अने खोटो पड़े तो एक माइनस एनी अंदर थतो होय छे। तो आ प्रमाणे आ जे नीट छे एनु माळखू 11मो अने 12मो बन्नेनी अंदर तैयार करो तमे तो एना आधारे आ नीटना प्रश्नो छे फक्त पुस्तक उपर आधारित ज छे। हुं थोड़ी बायोलॉजीनी विशेष वात करीश आना माटे के पुस्तक आधारित प्रश्नो कारण के बाकीना बेनी अंदर तो जेते विषयना साहेबो तमने थोड़ुं कहेशे एना विषे पण बायोलॉजीनी अंदर पुस्तक आधारित प्रश्नों 90માંથી लगभग जनरली मैं नोध्यू छे तो 90માંથી लगभग 3-4 प्रश्नों के कोई वार 4-5 प्रश्नों एवा होय के जे पुस्तक बारना होय छे अने विद्यार्थी एम पूछता है पुस्तक बारना प्रश्नों छे केवा होय सरल होय के हार्ड होय तो आपणे जाणता ज नथी जे माहिती एना माटे सरल शुं ने हार्ड शुं तो ए 4-5 प्रश्नों छे एने लेवा माटे तमे कई जगह थी आवाना छे एनु कोई नक्की होतु नथी माटे तमे गमे तेटलू रेफरन्स फेदो तो ए कदाच एवुं बनी शके कि ए 3-4 प्रश्नों न पण मळे एटले आपणे बेस्ट वे ए छे कि आपणा पासे जे चोपड़ी छे एने कम्प्लीट करी लईए एटले भले 3-4 के 4 प्रश्नों न आवता होय 90માંથી पण 85 आजूबाजूना 3 प्रश्नों जो आवडी जता होय सारा तो तमे कम्प्लीटली ए सरकारी मेडिकल नी अंदर जई शको एनी संपूर्ण गेरंटी होय छे। तो एवा प्रकारनी आ व्यवस्थानी વાત કરેલી છે। હવે એની કમ્પેરિઝનમાં ગુજકેટ છે એની થોડી એક મિનિટમાં માહિતી આપી દઉં છું। ગુજકેટ છે ગુજકેટની અંદર આમાં કઈ કઈ જગ્યાએ તો એગ્રીકલ્ચર અને વેટરનરી આમાં 60-40નો રેશિયો છે 60% થિયરી અને 40% ગુજકેટ અને વેટરનરીની અંદર 100-100% ગુજકેટ છે એ રીતે એડમિશન મળતું હોય છે। આમાં પણ ફિઝિક્સ केमेस्ट्री बायोलॉजी मेथ्स साथे पण संकळायेलू छे 40 प्रश्नों दरेकनो एक गुण छे एक अने माइनस चौथो भाग करो एटले 0.25 माइनस छे 25 माइनस छे एना तो आ प्रमाणे टोटल 120 गुण थशे आना અને અહીંયા તમે જોશો તો 4 લેખે તમે ગુણાકાર કરશો તો 9 × 4 = 86 360 છે એ બાયોલોજીના અને 360 એટલે 720 થશે। નીટની અંદર ટોટલ 720 ગુણ થાય છે જ્યારે ગુજકેટની અંદર ટોટલ 120 ગુણ થતા હોય છે। અને આ પ્રમાણે આનો અભ્યાસક્રમ કયો છે તો ફક્ત 12 સાયન્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી બી ગ્રુપ માટે અને જો એ ગ્રુપ હોય તો એના માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આવે છે ગણિત આવે બાયોલોજીની જગ્યાએ। આમાં 3-3નો રેશિયો સરખો છે કોઈ આગુ પાછું નથી આવે ફક્ત 12મું ધોરણ છે એને ગુજકેટ કહેવાય અને એની આ બંનેની અંદર એનું મેરિટ બનતું હોય છે। જો કે આ લોકો પણ દર વર્ષે વેટરનરી અને એગ્રીકલ્ચરવાળા દર વર્ષે એનું માર્ગદર્શન છે માર્ગદર્શિકા અલગ અલગ ગાઈડન્સ ગાઈડલાઈન જેને કહેવાય એ બહાર પાડતા હોય છે પણ જનરલ મોટાભાગે આવું રહેતું હોય છે। તો આ એક માહિતી જે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એટલા માટે તમને આપેલી છે।